लोकसभा 2014 ની ચૂંટણી દરમિયાન બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા હરિભાઈ ચૌધરી મત મેળવવા માટે પોતાની જાહેર સભામાં એવું કહેતા હતા કે આવનારા સમયમાં જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનશે તો બનાસકાંઠા જિલ્લાના વિશેષ લાભ થશે અને તે સમયે હરિભાઈ ચૌધરી ભૂવો ઢૂંઢશે તો નારિયેળ ઘર બાજુ ફેંકશે તે કહેવત પણ લોકોને સમજાવી રહ્યા હતા। તે વાતને લગભગ 6 વર્ષનો સમય વીતી ચૂક્યો છે અને દેશના પ્રધાનમંત્રી આપણા ઉત્તર ગુજરાતના નરેન્દ્ર મોદી બની ચૂક્યા છે અને હવે હરિભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવેલી આ વાત 6 વર્ષ બાદ સાર્થક થઈ રહી છે। બનાસકાંઠા જિલ્લા માટે ખુશીના સમાચાર એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસાદ પરિયોજના અંતર્ગત પવિત્ર યાત્રાધામ અંબાજીનો સમાવેશ કર્યો છે। આ અગાઉ આ યોજના માત્ર સોમનાથ અને દ્વારકામાં જ હતી। આ યોજનાને પગલે યાત્રાધામ અંબાજીમાં પ્રવાસન સુવિધાને ખૂબ જ આધુનિક અને ઉન્નત બનાવવામાં આવશે, જેમાં સુવિધા કેન્દ્ર, કોમ્યુનિટી કિચન, ગબ્બરના પગથિયાઓનું નવીનીકરણ કરવામાં આવશે અને યાત્રામાં અંબાજીમાં દર્શન કરવા આવતા યાત્રીઓને ઊંચી ગુણવત્તાવાળી સુવિધાઓ ભારત સરકારના કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અંબાજીધામની સુવિધાઓને લઈ યુનાઇટેડ નેશન દ્વારા અંબાજી મંદિરને ISO 9001:2015નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, ત્યારે હવે પ્રસાદ પરિયોજનાથી અંબાજી વધુ આધુનિક ધામ બની જશે।